હેલો એવરી વન ગુડ આફ્ટરનૂન ટુ ઓલ ઓફ યુ ઘણા બધા લાંબા સમય પછી આજે આપણી લાઈવ સેશનમાં મુલાકાત થઈ છે હાય એવરી વન હેલો ઓ હો હો બહુ પહેલાં તમે આવી ગયા હતા અને ત્યાં સવાલ પણ નાખી દીધો છે કે મેમ સ્ટાન્ડર્ડ ટ્વેલ્વનું કંઈક કરો પ્લીઝ લે સ્ટાન્ડર્ડ ટ્વેલ્વનું પણ આપણે કરીએ છીએ સોમવારે એના માટે હું લાઈવ આવું છું આજ સોમવારે એટલે કે આ વીકનું જે સોમવાર હતો ને સોમવારે ચાર વાગે શોર્ટનોટને કેવી રીતે યાદ રાખવી અને કઈ કઈ શોર્ટ નોટ તમારે પ્રિપેર કરવી એને લગતો વિડિયો પણ આપણે એને લગતો લાઈવ લેક્ચર રાખ્યો તો વિડીયો શું લાઈવ સેશન આપણે રાખ્યો હતો ઇંગ્લિશમાં હું બહુ જ વીક સ્ટુડન્ટ છું પ્લીઝ કોઈ બાત નહીં ઇંગ્લિશ થોડી થોડીને અમારી લેંગ્વેજ હે અચ્છી બન જાયગી ઓકે કઈ વાંધો નહીં તમે એક સ્ટુડન્ટ નથી કે જેને ઇંગ્લિશ સબ્જેક્ટમાં પ્રોબ્લેમ હોય પરંતુ ત્યાં ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે કે જેમને ઇંગ્લિશ સબ્જેક્ટમાં થોડુંક ક્વેરી તો છે કઈ નહીં સોલ્વ તો થઈ જશે પણ એના માટે તમારે ચેનલ સાથે જોડાયેલું રહેવું પડશે ચેનલ સાથે જોડાયેલા રૂવો તો તમને દરેક સ્ટાન્ડર્ડનું મળી જશે દરેક સ્ટાન્ડર્ડના આપણે લેક્ચર લખીએ છીએ અને મેઇન ચાર સબ્જેક્ટ દસમા ધોરણમાં હોય તો એમાં ગુજરા સોરી ગુજરાતી ક્યાં મેઈન થયો કા ગુજરાતી તો આપણને આવડે જ છે એ તો આપણા ખૂનમાં છે સમાજ વિજ્ઞાન ગણિત અને ઇંગ્લિશ સેમ એ રીતે ઇલેવન્થમાં મેઇન પાંચ સબ્જેક્ટ હોય છે એકાઉન્ટ સ્ટેટ બી એ ઇકોનોમિક્સ અને ઇંગ્લિશ એમાં પણ ઇમ્પોર્ટન્ટ ટોપિક જ લેવામાં આવે છે ચાલો ત્યાર પછી હવે આપણે આજના લેક્ચરની શરૂઆત કરી દઈએ તો વેલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે આજના સેશનમાં આપણે ટ્રુ ફોલ્સ જોવાના છીએ ચેપ્ટર વાઈઝ ટ્રુ ફૂલ્સ જોઈશું એવું નહીં કે આડેધડ ગમે તે ટ્રુ ફૂલ્સ આપણે જોઈ લીધા એને સોલ્વ કરી લીધા આપણે અહીંયા ચેપ્ટર વાઇઝ સોલ્વ કરવાના છીએ કેટલાક એવા ટ્રુફોલ્સ હશે કે જે આમાં નથી આવ્યા ઇમ્પોર્ટન્ટ છે એ આપણે વિદ્યાકુલમાં ફ્રી સેશનમાં લેવાના છીએ કારણ કે અહીંયા જે લેક્ચર હોય છે લિમિટેડ સમયમાં હોય છે અને બાકીનો સમય જે હોય એ વિદ્યાકુલના ફ્રી સેશનમાં ડિવાઇડ કરવામાં આવેલો છે એટલે હજી આમાં જે ઇમ્પોર્ટન્ટ તમારા ટ્રુફોલ્સ નથી આવ્યા એ ઇમ્પોર્ટન્ટ ટ્રુફોલ્સ તમને ત્યાં વિદ્યાકુલ એપ્લિકેશનમાં ફ્રી લેક્ચરમાં મળશે

તો જોયા હતા કે નહીં તો આપણે યુનિટમાં એ જોઈ ગયા છીએ કે હા અલીભાઈએ બે નાના કપ્સ જોયા હતા બચ્ચા જોયા હતા લેપડના બચ્ચા જોયા હતા એટલે આ સેન્ટેન્સ કેવું આવશે ટ્રુ ત્યારબાદ સેકન્ડ સેન્ટેન્સ અલીભાઈ લવ ટુ ઓબ્ઝર્વ નેચર અલીભાઈને લવ એટલે કે ગમતું હતું ટુ ઓબ્ઝર્વ એટલે કે નિહાળવું નેચર એટલે કે કુદરતને નિહાળવું ખૂબ જ ગમતું હતું કોને અલીભાઈને અલીભાઈને કુદરત નિહાળવી ખૂબ જ ગમતી હતી કો તો ટ્રુ આવે કે ફોલ્સ આવે અહીંયા પણ જોતા રહેજો ક્યારે હશે દસમાવાડાના લાઈવ લેક્ચર ક્યારે હશે તો દસમાવાડાની લાઈવ લેક્ચર શુક્રવારે બપોરે બે વાગ્યાનો સમય છે શુક્રવારે બપોરે બે વાગ્યાનો સમય છે દસ ધોરણને ચારેય ધોરણનું સાંભળી લો ઇંગ્લિશ સબ્જેક્ટનું તમે સાંભળી લો બીજા મહત્વના ટોપિક દિવસમાં આવતા જ રહે પણ એના માટે ચેનલ પર અપડેટ રહો એમાં અપકમિંગ કરીને આવે છે તો ન્યા તમને ખબર પડી જાય ચારેય ધોરણના ડેઈલી ગોઠવાયેલા હોય છે બરાબર દસમાના ત્યારે હોય મેમ પેડમાં રિવિઝન બેચમાં શું શું કરાવશો સ્ટાન્ડર્ડ ઇલેવનમાં પેડમાં રિવિઝન બેચમાં અત્યારે વાત થઈ જ ગઈ છે ટોપિકની બહાર તો સાંભળી લો પેડમાં રિવિઝન બેચમાં માત્ર આપણે ઇલેવન્થ નહીં પરંતુ ચારેય ધોરણમાં રિવિઝન બેચ બહાર પાડી રહ્યા છીએ તો ઇલેવન્થમાં જે આપણે રિવિઝન કરાવવાના છીએ એમાં ફટાફટ આપણે ચેપ્ટર કેવી એમાંથી તમને કેવા કેવા પ્રકારના ક્વેશ્ચન પૂછાય એ ચેપ્ટર માંથી કેવા પ્રકારના ક્વેશ્ચન પૂછાય એ ક્વેશ્ચનનું તમને માળખું આપવામાં આવશે ત્યાર પછી એ ક્વેશ્ચન રિલેટેડ કેટલા ક્વેશ્ચન આપણે સોલ્વ કરીશું આને આપણે કહીશું રિવિઝન શોર્ટ રિવિઝન

નેક્સ્ટ વીકમાં આપણે સેમ્પલ પેપર જોવાના છીએ આખું પ્લાનિંગ ગોઠવાઈ ગયું છે યાર તમારા માટે તો હવે એક્ઝામ જેમ જેમ નજીક આવતી જાય ને એમ એમ તમારું પ્લાનિંગ આખું ગોઠવાઈ ગયું છે નેક્સ્ટ વીકમાં આપણે અત્યારે તો સેમ્પલ પેપર ચાલે છે એટલે આપણે સેમ્પલ પેપર જોઈશું અને ત્યાર પછી ટ્રુ ફોર્સથી શરૂઆત કરીશું ટ્રુ ફોર્સ નિયરેસ્ટ મિનિંગ ફંક્શન આઇડેન્ટિફાય ફંક્શન રિસ્પોન્ડ ધ્યુ આ બધી વસ્તુ ઓકે ચાલો

ફાધર ઇઝ ધ ફાધરની આખા ચેપ્ટરમાં વાત કરી જ નથી કરી છે ખરા આખા ચેપ્ટરમાં ફાધરની વાત કરી જ નથી અહીંયા મધરની વાત થાય છે તો આ સેન્ડેન્સમાં આન્સર તરીકે શું આવશે ફોલ્સ આન્સર આવશે અત્યારે પ્રેક્ટિસ કરી લો પછી આપણે જ્યારે મેન્ટી અરેન્જ કરીશું મેન્ટી ક્વિઝ અરેન્જ કરીશું તમારા માટે તો તક રહેશે કે તમે ફટાફટ આન્સર આપી શકશો કારણ કે એક્સરસાઇઝમાં જે પણ

લાસ્ટ અ સિક્સ સેન્સ ઇઝ ઓલવેઝ હર બેસ્ટ કમ્પેનિયન છોકરીનું જે છઠ્ઠી સેન્સ છે એમની જે છઠ્ઠી સમજ છે એ સમજ હંમેશા તેમનો શ્રેષ્ઠ સાથી હોય છે તો હા આ સેન્ટેન્સ પણ કેવું છે ટ્રુ છે તો આપણે લાસ્ટમાં લખીએ ટ્રુ ત્યારબાદ જઈએ ચેપ્ટર નંબર ટુ પર એટલે કે યુનિટ ટુ એમાં ફર્સ્ટ ઓટોમેટેડ ફેબ્રિકેશન ફેલ નોટ હેવ એની ઇમ્પેક્ટ ઓન સોસાયટી સોસાયટી તો તો ઓટોમેટેડ જો પર કોઈ અસર હોય જ આપણી હેવમે ચેપ્ટર તો આવે જ નહીં અને ઓટોમેટ ફેબ્રિકેશનની આપણી સોસાયટી પર અસર થવાની જ છે કારણ કે ઓટો ક્રિએટ થાય છે અને આવું તો આપણને બહુ ગમે તો અહીંયા આન્સર તરીકે શું આવશે ફૂલ આન્સર આવશે કારણ કે આ સેન્ટેન્સ ખોટું છે સ્પર્શ ડઝ નોટ યુઝ ટચ બેઝ ઇન્ટરેક્શન શું સ્પર્શનો ઉપયોગ ઇન્ટરેક્શન પરથી નથી હોતો એનો એ એ જે જે સ્પર્શ સ્પર્શ છે ટચ નથી હોતો ના પર આધારિત નથી હોતો કોના પર ઇન્ટરેક્શન પર તો આ સેન્ટેન્સ પણ ફોલ્સ છે તો અહીંયા પણ આન્સર તરીકે શું આવશે ફૂલ્સ ત્યારબાદ સનફ્લાવર ઇઝ એન આર્ટિફિશિયલ ફ્લાવર

હા પાછું બીજું એ યાદ રાખજો આનું આવડું આ કામ કોનું છે ખબર છે સનફ્લાવરનું છે આનું કામ ઈ નથી કે એ સનને કેપ્ચર કરે એની એને એને ટ્રેક કરે ઈ કામ કરવાનું કામ કોનું છે સનફ્લાવરનું છે સ્પર્શનું નથી ત્યાર પછી ઓટો ફેબ ધ કસ્ટમર ઇઝ અ કો કન્સ્ટ્રક્ટર કોસ્ટ્રક્ટર ઓટોફેબમાં કસ્ટમર જે છે એ એક સહસંચાલન તરીકે કાર્ય કરે છે તો હા કારણ કે ઓટો ફેબમાં બંને વ્યક્તિ કામ કરી શકે એક તો એમના જે માલિકો અને ગ્રાહક આવીને એમ કે કે ભાઈ મને આ પ્રકારે જોઈએ છે તો તમે બનાવી દો એટલે એના જે એમના જે માલિકો એ રીતે બનાવીને આપી દે અને ગ્રાહક જે છે ફોર એક્ઝામ્પલ માલિકે જેટલી પણ વસ્તુ બનાવેલી છે એ વસ્તુ એમને પસંદ નથી આવી તો એ એમની રીતે ડિઝાઇન બનાવીને પોતાની વાળી કોઈ પણ વસ્તુનું એ ક્રિએશન કરી શકે છે પ્રોડક્શન કરી શકે છે ડિઝાઇન બનાવીને પછી એ પ્રોડક્શન કરવાનું કામ કોનું છે ઓટોફેબનું છે તો આ સેન્ટેન્સ અહીંયા શું આવશે ટ્રુ આવશે આ સેન્ટેન્સ સાચું છે ત્યાર પછી આપણે જઈએ યુનિટ નંબર થ્રી પર

ટ્રુ ઓર ફોલ્સ હલો આ સેન્ટેન્સ કેવું થશે ટ્રુ થશે કે ખરેખર એમણે એ આંદોલન કર્યું હતું ત્યારબાદ ધ ફોરેસ્ટ આર ધ ફાઉન્ડેશન ઓફ ધ વોલ્ડ ઇકોનોમી ઓફ હિલી વિલેજીસ ફોરેસ્ટ મતલબ શું થશે જંગલ અ ફાઉન્ડેશન

પોલાર ઇઝ અ ફોરેન કોમર્શિયલ ટ્રી તો હા પોલાર જે છે એ શું છે કોમર્શિયલ ટ્રી છે એ પણ કહ્યું ફોરેનનું વિદેશનું તો અહીંયા પણ આન્સર તરીકે શું આવશે ટ્રુ આન્સર ત્યાર પછી લાસ્ટ ધ વિલેજ વિમન આ વર ડેટરમાઇન્ડ ટુ સેવ ધ લાસ્ટ પેચ ઓફ ટ્રી છેલ્લા જે વૃક્ષોના જંગલ છે એ જંગલને તે પોતે બચાવશે એવું તેમણે નક્કી કર્યું હતું તો હા ખરેખર વૃક્ષોને બચાવવાનું કામ જે છે એ કોણે સૌથી પહેલા હાથ ધર્યું હતું મહિલાઓએ જ હાથ ધર્યું હતું ત્યાર પછી નેક્સ્ટ યુનિટ નંબર ફોર હેલ્થ ઇઝ નોટ અ મેટર ઓફ કન્ટિન્યુઅલ એડજસ્ટમેન્ટ હેલ્થ ઇઝ નોટ અ મેટર ઓફ કન્ટિન્યુઅલ એડજસ્ટમેન્ટ સ્વાસ્થ્ય એ સતત સુલેમેળ કરવા માટેની કોઈ બાબત છે જ નહીં ને ખરેખર સ્વાસ્થ્ય તો બધામાં મહત્વની છે આપણે કોઈ વસ્તુને વ્યવસ્થિત રીતે યાદ રાખવી છીએ આપણી અંદર આત્મવિશ્વાસ વધારવો છે પરીક્ષામાં સારા માર્ક્સ લાવવા છે કોઈ પણ એવી ક્રિયા કરવી છે તો સૌથી પહેલા શું હોવું જોઈએ તમારી હેલ્થ સારી હોવી જોઈએ પછી તમે એમ કેતા હોય અમે ખાઈ ખાઈને મોટા થઈ જઈએ મોટા એટલે એટલા બધા જાડાય નહીં કે હાલવું હોય તોય તેનામાં આમ આપણે એક કહેવાય ને કે આ માંડ ને મૂકી શકીએ તો એમ નહીં હેલ્થ મતલબ કે તમારું હેલ્થ સારું હોવું જોઈએ જરાક તો દોડવાથી તમે હાફી જતા હોય તમે થાકી જતા હોય તો એવું સ્વાસ્થ્ય ચાલે નહીં તો આ જે સેન્ટેન્સ છે એ સેન્ટેન્સમાં શું આવશે આન્સર ફૂલ્સ ત્યારબાદ સેકન્ડ પોસ્ચર ઓફ સૂર્ય નમસ્કાર પ્રમોટ્સ ડાયજેશન સેકન્ડ પોસ્ટર ઓફ સૂર્ય નમસ્કાર જે છે એ પાચન ક્રિયા માટેનો છે તો પાચન ક્રિયા સંચાલન કરે છે પાચન ક્રિયાને સુમેળ બનાવે છે તો હા આ યાદ રાખવું જરૂરી છે દરેકે દરેક પોસ્ટર કઈ રીતે પ્રોસેસ કરે છે દરેકે દરેક પોસ્ટરનું શું કામ છે એ જાણવું જરૂરી છે અને હવે એ તમે ક્યાંથી જાણશો તો એના તમારી પાસે બે બે ઓપ્શન છે ત્રણ ઓપ્શન છે એક તો આ ચેનલ જ છે કે જેમાં તમને અમુક અમુક પોસ્ટર વિશેની માહિતી મળી જશે બીજું વિદ્યાકુલ એપ્લિકેશન છે એમાં ફ્રી સેશન છે ત્યાર પછી ત્રીજી વસ્તુ છે આપણી યુથ સ્ટુડન્ટની એપ્લિકેશન યુથ સ્ટુડન્ટની એપ્લિકેશનમાં તમને પોસ્ટર વિશેની માહિતી મળી જશે કે કયા કયા ક્વેશ્ચન પ્રમાણે મળશે એવું કંઈ નહીં કે ન્યા મેં તમને મટિરિયલ અપ્લાય મટિરિયલ નહીં પરંતુ આવી રીતે ટ્રુ ફોલ્સના ક્વેશ્ચનમાં જજો જ્યારે તમે એ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો ત્યારે એ એપ્લિકેશનમાં

ત્યારબાદ યોગ ઇઝ વન ઓફ ધ મોસ્ટ એન્સાઈટ સાયન્સ ઓફ ઇન્ડિયા હા આ સેન્ટેન્સ બરાબર છે એના ઉપરના સેન્ટેન્સમાં આપણને મોડર્ન કહ્યું તો જ્યારે અહીંયા શું કહ્યું છે કે એન્સાઈટ તો આ જે સેન્ટેન્સ છે કરેક્ટ છે અહીંયા આન્સર તરીકે શું આવશે ટ્રુ આન્સર ધેન લાસ્ટ યોગ ઇઝ યુઝફુલ ઇન મેની સાયકો એન્ડ ફિઝિકલ અલાઇમેન્ટ યોગ જે છે એ ઘણા બધા સાયકો અને ફિઝિકલ મતલબ કે માનસિક અને શારીરિક પાસામાં કેવું છે મહત્વનું છે તો હવે આનો આન્સર તો તમને આવડવો જ જોઈએ ચાલો આનો આન્સર શું આવશે થોડું વિચારો કે આનો આન્સર શું આવે કે ખરેખર યોગ જે છે એ બંનેમાં કામ કરે છે માનસિક અને શારીરિક બંનેમાં કરે ને યસ તો અહીંયા આન્સર તરીકે શું આવશે ટ્રુ આન્સર આવશે કે હા એ બંને રીતે આપણને શું કરે છે મદદ કરે છે ત્યાર પછી જઈએ આપણે યુનિટ નંબર 5 પર અ રોટ વિલર ઇઝ નોટ અ ડેન્જરસ ડોગ તો રોટ વિલર એ ડેન્જરસ કૂતરો હતો નોતો એમ ને પરંતુ હતો પરંતુ તેમને અહીંયા નોટ આપેલું છે એટલા માટે આન્સર તરીકે આવશે ફોલ્સ ત્યાર બાદ અવિક સેવ હિઝ સિસ્ટર પિયા ઇન સ્કૂલ

હવે કોઈ પણ વસ્તુને આપણે પાળતા હોય તો કઈક ને કઈક પર્પઝ માટે કરતા હોય તો હવે એ ચેપ્ટર એટલું પણ બોરિંગ નહોતું કે તમને એમની કોઈ સ્ટોરી યાદ ન હોય તો એ શેના માટે ફર માટે અને તેના સ્વેટર માટે ફર માટે અને તેના સ્વેટર માટે ઉછેર કરતા હતા તો આમાં પણ આન્સર તરીકે શું આવશે ટ્રુ આન્સર ત્યારબાદ પિયા હેઝ ક્રિએટેડ અ સેન્સેશન ઇન સ્કૂલ બાય ટેલિંગ હર ક્લાસ અબાઉટ અ પેટ મંકી પીયા હેઝ ક્રિએટેડ એટલે કે તેણે કરી હતી સેન્સેશન એટલે શું થાય ચર્ચા થાય ડબલ્યુએચ ક્વેશ્ચન આપણે જોઈ ગયા યાદ હોય તો જેમણે લાઈવ ક્લાસ કન્ટિન્યુ ધ્રુવી મેડમના ભર્યા હોય એક પણ ન કર્યો હોય એમણે આ વર્ડને સાંભળ્યું હશે ડબલ્યુએચ ક્વેશ્ચન જ્યારે આપણે સોલ્વ કર્યા ત્યારે આ વર્ડ આવી ગયો હતો સેન્સેશન અને સેન્સેશન એટલે શું થાય ચર્ચા થાય તો ચર્ચાનો ટોપિક બની ગયો હતું શાળામાં કે જે તેના દ્વારા કહેવાય હતી અને એ પણ શેના વિશે કહેવાય હતી તો તેના પેટ પાલતું પ્રાણી વાંદરા વિશે કહેવાઈ હતી તો ટ્રુ ઓર ફોલ્સ હા ભૈયા ટ્રુ સાચી વાત છે મંકીની વાત એણે ફેલાવી દીધી હતી મંકીની વાત એને ક્લાસમાં નાખી હતી અને એ વાતને એણે પોતે ચર્ચાનો વિષય બનાવી દીધો હતો ત્યાર પછી લાસ્ટ સ્ટુડન્ટ્સ વોન્ટ ટુ ડિસ્કસ ડોમેસ્ટિક એનિમલ્સ ઇન ધ ક્લાસરૂમ સ્ટુડન્ટ્સ વોન્ટ એટલે કે ઈચ્છતા હતા ટુ ડિસ્કસ એટલે કે ચર્ચા કરવા ડોમેસ્ટિક એનિમલ્સ એટલે કે પાલતુ પ્રાણી ઇન ધ ક્લાસરૂમ તો વિદ્યાર્થીઓ એવું ઈચ્છા હતા ખરા

મેન્ટી ક્યારે આવે છે મેમ સ્ટાન્ડર્ડ ટ્વેન ટેન તુરુ ઓફ ફ્લોર્સ કરાવોને તુરુ ઓકે આપણે એનું તુરુ અને ફોર્સ કરાવીશું મેમ મેન્ટી ક્યારે મેમ મેન્ટી ક્યારે કે જે આપણા જેમિષભાઈ ધામેલ્યા પોતે અહીંયા મેસેજ કરે છે અને પૂછે છે કે મેમ મેન્ટી ક્યારે તો મેન્ટીનો સમય આપણો શનિવારે અને રવિવારનો આ બે દિવસનો સમય છે હવે જ્યારે પણ તમે મને પૂછશો ખબર હશે ને તો પણ મારો એ જ આન્સર મળશે વિદ્યાકુલ એપ્લિકેશન આપણી આ જે યુથ વિદ્યાકુલ ચેનલ છે એમાં હંમેશા અપડેટ રહો ચેક કરતા રહો કે ક્યારે ક્યારે મેન્ટી યોજવાય છે કયા સબ્જેક્ટની યોજાય છે અને કોની સાથે યોજાય છે કારણ કે એકલા હવે અહીંયા મેન્ટી નહીં આવે બે સબ્જેક્ટની સાથે આવશે બે સાથે આવશે એટલે જો તમે શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આ ત્રણ વસ્તુ તો તમે કરી દો સાથે સાથે જે નોટિફિકેશન નું આઇકન છે એ આઇકન પર પણ ક્લિક રાખી દો જ્યાં સુધી ભણો છો ત્યાં સુધી તો ક્લિક રાખી દો કે જેથી કરીને તમને અપડેટ મળતું રહે કે ભાઈ અત્યારે કોનો લેક્ચર છે તરત જ મોટો મેસેજ આવી જશે મારા ફોનમાં નોટિફિકેશન ઓન છે એટલે જ્યારે કોઈ પણ લાઈવ હોય ને એટલે તરત જ નોટિફિકેશન આવી જાય કે ભાઈ આ લાઈવ છે એટલે તરત જ એમાં જોડાવાય છે હાય બેટા હાય સમજાય છે ચાલ તો અહીંયા સુધી આપણે આજના સેશનને રાખીએ નેક્સ્ટ સેશનમાં આપણે એક નવી નવા ટોપિક સાથે એક નવી એક્સરસાઇઝ સાથે મળીશું જય હિન્દ વંદે માતરમ જય જય ગરુ ગુજરાત